साबरकांठा જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। समग्र साबरकांठा જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જેથી આ વાદળછાયા વાતાવરણને લઈને ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું અને વધુ ઠંડી પડતા લોકોએ તાપમાનનો સહારો લેવો પડ્યો હતો અને ક્યાંક ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોને ઠંડીથી રાહત મળી હતી તથા શહેરીવાસીઓ અને ગ્રામજનોએ ઠંડીનો આનંદ માણ્યો હતો। બિંદેશ માંડલે સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના પૂર્વ ધારાસભ્યનું અવસાન થતા શોકનો માહોલ જોવા મળ્યો હતો। હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય નાતાભાઈ પટેલનું આજ રોજ અવસાન થયું હતું, જેથી પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાનેથી તેમની સ્મશાન યાત્રા નીકળી હતી। જે સ્મશાન યાત્રામાં ધારાસભ્ય, પૂર્વ સાંસદ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો શ્રદ્ધાંજલિ આપી હતી અને હિંમતનગરના છાપરિયા 4 રસ્તા પર રામધૂન કરવામાં આવી હતી, જેમાં રાજકીય નેતા સહિત સમાજના અગ્રણીઓ જોડાયા હતા। હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય, જેઓ વર્ષ 1980માં ભાજપના નાતાભાઈ દેવજીભાઈ પટેલ કુલ મત 21,636 મેળવ્યા હતા અને સામે કોંગ્રેસના પટેલ ભગવાનદાસ હરિદાસ કુલ મત 15,300 મેળવ્યા હતા, જેમાં નાતાભાઈ દેવજીભાઈ પટેલે 6,336 મતથી જીત મેળવી હતી અને 5 વર્ષ દરમિયાન લોકોની સેવા કરી હતી। નાતાભાઈ દેવજીભાઈ પટેલ કુલ 3 વાર ચૂંટણી લડ્યા હતા, એમાંથી 1 વાર ધારાસભ્ય પદ હાંસિલ કર્યું હતું। તાત્કાલિક મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની સરકારમાં તેઓ એક ટર્મ ધારાસભ્ય તરીકેની સેવાઓ હિંમતનગર શહેરને આપી હતી। ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેઓએ ખેડૂતલક્ષી કામો કરવાની બાંહેધરી આપી હતી અને એ પૂર્ણ કરવા માટે તેઓ હિંમતનગર માર્કેટયાર્ડની જમીન વિસ્તાર વધારવા માટે પ્રથમ કામગીરી હાથ ધરી હતી અને પૂર્ણ પણ કરવામાં તેઓનો સિંહ ફાળો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી। હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જે સામાન્ય સભા ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે યોજાઈ હતી અને સામાન્ય સભામાં એજન્ડા અને અધ્યક્ષસ્થાનના કામોની ચર્ચા કરાઈ હતી। વિપક્ષ પક્ષના નેતા સાથે સત્તા પક્ષના બાંધકામ અને ટાઉન પ્લાનિંગના ચેરમેનને વિરોધ કર્યો હતો અને પાલિકામાં કોન્ટ્રાક્ટરના ટેન્ડર બાબતે બાંધકામ ચેરમેન સત્તા પક્ષના પ્રમુખનો વાંધો હોવાનું કહ્યું હતું। ત્યારબાદ ટાઉન પ્લાનિંગના ચેરમેન ટીપી સ્કીમ બાબતે સત્તા પક્ષના પ્રમુખ સામે સવાલ કર્યા હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના મહામારી સેવામાં મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ તબીબોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આદેશ મુજબ રાજ્યની તમામ શાખાઓમાં કોરોના મહામારીમાં સેવામાં મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને તબીબો પરિવારનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાવાને પગલે 280 સભ્યો ધરાવતી હિંમતનગર IMA શાખાના તબીબો દ્વારા મંગળવારે મોડી સાંજે હિંમતનગરના આરોગ્યનગરથી કોરોનાના મહામારીમાં સેવામાં મૃત્યુ પામેલા તબીબોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મીણબત્તી સળગાવી કેન્ડલ માર્ચ કરી હતી, જે કેન્ડલ માર્ચ પોસ્ટ ઓફિસ પાસેના રેડક્રોસ ભવન પહોંચી હતી, જ્યાં કેન્ડલ માર્ચ પૂર્ણ થયા બાદ રેડક્રોસ ભવનના હોલ ખાતે હિંમતનગરના 2 તબીબો કોરોનામાં સેવામાં મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ કેન્ડલ માર્ચમાં IMA હિંમતનગર પ્રમુખ ડોક્ટર શૈલેષ પટેલ, સેક્રેટરી ડોક્ટર રાકેશ પટેલ સહિત હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજે આપણે COVID-19માં જે ડોક્ટરો કોવિડના લીધે મૃત્યુ પામેલા એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે અને બસ સ્ટેન્ડના એરિયાથી આજે IMA હિંમતનગરના બધા ડૉક્ટર્સ રેડક્રોસ સુધી એક કેન્ડલ માર્ચ કરીશું અને પછી ત્યાં આપણે રેલીનું સમાપન કરીશું અને જે ડૉક્ટર્સ મૃત્યુ પામેલા છે એમના પરિવારજનોનું આપણે સન્માન કરીશું અને એ રીતે આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું।
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા આ કોલ આપવામાં આવ્યો છે કે આખા રાજ્યમાં જેટલી બી બ્રાન્ચો છે એ બધામાં આ રીતે એક કેન્ડલ માર્ચનું આયોજન કરી અને જે ડૉક્ટર મૃત્યુ પામ્યા હોય જેમને શહાદત વહોરી છે એમના સ્વજનોનું સન્માન કરવું.